નમસ્કાર દર્શક મિત્રો, હું છું અશ્મિતા પટેલ. દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આજે આપણે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આપણે ડૉક્ટર મેહુલ ભાવસારને આમંત્રિત કર્યા છે. તો સ્વાગત છે ડૉક્ટર મેહુલ ભાવસાર. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે શું કહેવું છે આપનું કે ડાયાબિટીસ કઈ રીતે થાય છે અને ડાયાબિટીસ સામાન્ય લોકો કઈ રીતે ઓળખે છે કે એમને ડાયાબિટીસ છે કે નહીં? ડાયાબિટીસ એક ક્રોનિક ડિસઓર્ડર છે. ડાયાબિટીસ મુખ્યત્વે આપણા શરીરની અંદર એક પેનક્રિયાઝ નામનું ઓર્ગન હોય જેમાંથી ઇન્સ્યુલિન નામનો રસ ઝરતો હોય છે, જે શરીરમાં ગ્લુકોઝની માત્રાને કંટ્રોલ કરે છે. જે વ્યક્તિઓની અંદર આ ઇન્સ્યુલિન નામનું તત્વ જે છે ઓછું બને છે, કેમકે એની અંદર બીટા સેલ નામના સેલ હોય, એમનું પ્રમાણ ઘટેલું હોય, ઓછા પ્રમાણમાં હોય બીટા સેલ, એમનામાં ઇન્સ્યુલિન ઓછું બને અને એના કારણે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધતી હોય છે, એને સામાન્ય રીતે આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. હવે સામાન્ય વ્યક્તિ ડાયાબિટીસ છે કે નહીં એ કઈ રીતે જાણી શકે? એના માટે સામાન્ય લક્ષણો એવા છે કે એ વ્યક્તિને વારે વારે ભૂખ લાગે, વારે વારે તરસ લાગવી, વધારે પેશાબ જવું પડે, કોઈ ઘણી વખત ચામડી પર ખંજવાળ આવી, પેશાબના ભાગે ખંજવાળ આવી, કોઈ ઘા થયો હોય તો જલ્દી રૂઝાય નહીં, એવા લક્ષણો હોય એના પરથી વ્યક્તિને ખ્યાલ આવે કે એમને ડાયાબિટીસ હોઈ શકે. અને તેવા વ્યક્તિઓએ એ લોકોનું શુગર લેવલ ચેક કરાવવું જોઈએ અને તેના પરથી કન્ફર્મ થાય કે એમને ડાયાબિટીસ છે કે કેમ. ડૉક્ટર મેહુલજી, તમે જણાવો કે ડાયાબિટીસ કઈ રીતે થાય છે, પરંતુ ડાયાબિટીસ કેટલા પ્રકારના હોય છે તે જણાવશો મારા દર્શક મિત્રોને? ડાયાબિટીસ મુખ્યત્વે બે રીતના આપણે ડિવાઈડ કરી શકીએ. એક તો ટાઈપ 1 ડાયાબિટીસ અને એક ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જેની અંદર મેં કીધું એ પ્રમાણે કે એમના પેનક્રિયાઝની અંદર બીટા સેલ હોતા જ નથી, એટલે એના કારણે એમના શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી. એટલે એવી વ્યક્તિઓને શુગર કંટ્રોલ કરવા માટે તમારે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે, જેને પહેલાં આપણે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ બી કહેતા હતા, કે એ લોકો ફક્ત ઇન્સ્યુલિનથી જ એમનું શુગર લેવલ કંટ્રોલ કરી શકે. એ ડાયાબિટીસને ટાઈપ 1 ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે. અને ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ એટલે એવા દર્દીઓ કે જેના પેનક્રિયાઝની અંદર બીટા સેલ છે પણ ઓછા પ્રમાણમાં, એટલે કે 50% કરતાં વધારે બીટા સેલ ખરાબ થઈ ગયા છે, એટલે એમના શરીરમાં ઇન્સ્યુલિન બને તો છે પણ એમના શરીરના ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરી શકે એટલા પ્રમાણમાં નથી બનતું, એટલે આપણે એમને બહારથી સપોર્ટ કરવો પડે છે. એના માટે તમે ડાયાબિટીસ માટે વપરાતી દવાઓનો ઉપયોગ કરી શકો, એને ટાઈપ 2 ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક ડાયાબિટીસનો પ્રકાર છે જે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે, જે ગર્ભ ધારણ કરેલી સ્ત્રીઓમાં જોવા મળે છે. શુગર લેવલ અપ રહેતું હોય અને એમને જેસ્ટેશનલ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર મેહુલજી, ડાયાબિટીસને લોકો રાજયોગ તરીકે ઓળખે છે, તો તમે એને કઈ રીતે મૂલવો છો? રાજયોગ એ શબ્દ બહુ ભ્રામક છે. એકચ્યુઅલી એ નામ એટલા માટે પડ્યું કે શરૂઆતમાં એવું હતું કે ડાયાબિટીસ જે છે એ બહુ હાઈ ઇકોનોમિક ક્લાસીસવાળા વ્યક્તિઓમાં જોવા મળતો હતો, બહુ પૈસાવાળા વ્યક્તિઓમાં જોવા મળતો હતો. અને કેમકે એ વખતે એ લોકોની લાઇફસ્ટાઈલ જે છે એ સિડેન્ટરી લાઇફસ્ટાઈલ, એટલે કે બેઠાળું જીવન જીવતા શેઠિયાઓને ડાયાબિટીસ થાય એવી લોકોની ભ્રમણા, એના કારણે એને રાજયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પણ અત્યારનો સિનેરિયો જોઈએ તો અત્યારે WHOએ જે છેલ્લે સ્ટડી કરી એ પ્રમાણે તો આખો સિનેરિયો ઉલટો થઈ ગયો છે, કે ડાયાબિટીસ વધારે ને વધારે હવે લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસમાં જોવા મળવા માંડ્યું છે. એનું કારણ બી એ છે કે હાઈ ક્લાસ પબ્લિક, જે અપર ક્લાસ પબ્લિક છે, એ લોકો હવે એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઈલ મોડિફિકેશન તરફ વધારે વળી છે, એટલે એમની અંદર ડાયાબિટીસનું પ્રમાણ ઘટ્યું છે. અને જે નીચલા વર્ગના લોકો છે કે જે લોકો પોતાનું પેટ્યું રળવા માટે સમય કાઢી નથી શકતા, એ લોકો પોતાના જીવનમાં એક્સરસાઇઝને લેસ પ્રાયોરિટી આપે છે અને તેના કારણે ધીરે ધીરે ડાયાબિટીસનું પ્રમાણ એ લોકોની અંદર વધવા માંડ્યું છે. એટલે રાજયોગ શબ્દ મારી દ્રષ્ટિએ કમ્પ્લીટલી રોંગ છે. ડૉક્ટર મેહુલજી, ડાયાબિટીસ પુખ્ત વયના લોકોમાં થતો હોય છે, પરંતુ હાલના સમયમાં નાની ઉંમરના લોકોને પણ આ ડાયાબિટીસ રોગ થાય છે, તો તેના વિશે શું કહેવું છે? અત્યારના સમયમાં ડાયાબિટીસ બહુ યંગ એજમાં લોકોમાં પણ જોવા મળે છે. તેનું મુખ્યત્વે કારણ જે છે એ આપણી લાઇફસ્ટાઈલ છે, બેઠાળું જિંદગી, જંક ફૂડ પરનો મારો વધી ગયો, પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને આરોગ્યપ્રદ આહાર ન લેવાની જે આપણી લાઇફસ્ટાઈલ બની ગઈ છે, એના કારણે નાના બાળક યંગ પર્સનની અંદર પણ ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. એ ઉપરાંત
પહેલા જે આપણે વાપરતા હતા ઓર્ગેનિક ખાતરનો યુઝ કરીને આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, એ હવે ઉત્પાદન વધારવાની રેસમાં ને રેસમાં ફર્ટિલાઇઝર વસ્તુઓ વાપરવાથી આપણા જીન્સ પર બી અસર થાય છે, અને એના કારણે પણ ડાયાબિટીસનું પ્રમાણ એ યંગ જનરેશનમાં વધતું જોવા મળ્યું છે. ડૉક્ટર મેહુલજી, ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ હોય તો તેવી મહિલા માટે કોઈ પ્રિકોશન રાખવા જોઈએ કે કેમ, એ વિશે આપ જણાવશો? ચોક્કસ, બહુ સારો પ્રશ્ન છે. મેં હમણાં જણાવ્યું એમ કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓનું જે શુગર લેવલ વધારે થતું હોય એને આપણે ગેસ્ટેશનલ ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ, અને તેવી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય અને એમનું શુગર લેવલ કંટ્રોલ રહે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે ગર્ભાવસ્થા દરમિયાન જેમને ડાયાબિટીસ હોય એ લોકોને વધારે વજનવાળું બાળક થવાની શક્યતાઓ વધારે હોય, અને એવી સ્ત્રીઓને સિઝેરિયન સેક્શનથી બચ્ચાને ડિલિવર કરાવવું પડતું હોય છે. એટલે સ્ત્રીઓ એ સ્ત્રીઓનું શુગર લેવલ બરાબર કંટ્રોલ રાખીને એમની સારી માવજત કરી એમની પ્રેગ્નન્સી સ્મૂધ પાર પડે એ જોવું ખૂબ જરૂરી છે. અને પ્રેગ્નન્સી દરમિયાન ઘણી બધી શુગરની દવાઓ આપણે યુઝ નથી કરી શકતા હોતા તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. ડાયાબિટીસમાં પ્રેગ્નન્સી દરમિયાન મેટફોર્મિન જેવી એક દવા આપણે સારી રીતે વિધાઉટ કોઈ સાઇડ ઇફેક્ટ યુઝ કરી શકીએ, એ ઉપરાંત ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીને આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરતા હોઈએ છીએ ગર્ભાવસ્થા દરમિયાન. ગર્ભાવસ્થા દરમિયાન શુગર લેવલ કંટ્રોલ રાખવું એ ખૂબ જ જરૂરી છે. તેથી દવાઓ, ઇન્સ્યુલિન એ ઉપરાંત ખોરાકમાં પરેજી રાખીને તે સ્ત્રીઓને એ પ્રમાણે ગાઈડ કરીને એમની પ્રેગ્નન્સી સારી રીતે પાર પડે એ જોવું ખૂબ જરૂરી છે. ડૉક્ટર મેહુલજી, ડાયાબિટીસને લોકો ઘરગથ્થુ ઉપચારથી દૂર કરવા પ્રયત્ન કરે છે તો શું એ શક્ય છે ખરું, તે વિશે આપ શું કહેશો અમારા દર્શક મિત્રોને? ઘરગથ્થુ ઉપચાર થી ડાયાબિટીસ એવી બીમારી છે કે જેને આપણે દૂર ન કરી શકીએ, 100% કંટ્રોલ કરી શકીએ. હવે ડાયાબિટીસ ને તમે ઘરગથ્થુ ઉપચારથી એટલે એની અંદર આયુર્વેદિક ઉપચાર, હોમિયોપેથિક ઉપચાર, એલોપેથિક ઉપચાર બધા ઉપચારો આપણે કન્સિડર કરીએ તો એ બધાથી જે કંટ્રોલ થઈ શકે, દૂર થવાનો કોઈ પ્રશ્ન નથી. બીજી વસ્તુ કે ઘણા લોકો એવું વિચારે છે કે ડાયાબિટીસની દવાઓ જે એલોપેથિક દવાઓ છે એ ન લઈને ફક્ત ને ફક્ત અમે ઘરગથ્થુ ઉપચાર કરીને ડાયાબિટીસથી દૂર રહીએ તો તે કોઈ પણ રીતે શક્ય નથી. એનાથી ઉલટાનું નુકસાન જવાની પોસિબિલિટી વધારે હોય છે. કેમ કે ઘરગથ્થુ ઉપચારના કારણે શુગર લેવલ ધીરે ધીરે વધ્યા કરે અને એ શુગર, હાઈ શુગર જે છે એ તમારા શરીરના બીજા અંગોને નુકસાન કરે, આંખને, કિડનીને, હૃદયને, એ બધા અંગોને નુકસાન થતું હોય છે હાઈ શુગર લેવલથી. એટલે તમે ઘરગથ્થુ ઉપચારની અંદર કે ખાવા પીવામાં પરેજી રાખો, તમારી દિનચર્યામાં ચેન્જીસ લાવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને સાથે દવાઓ લો, એ વધારે જરૂરી છે. ઘરગથ્થુ ઉપચારને હું ના નથી નકારતો નથી, પણ એની ફક્ત એના ભરોસે રહીને ડાયાબિટીસ કંટ્રોલ કરવો અઘરો છે. ડૉક્ટર મેહુલજી, ડાયાબિટીસના અપ એન્ડ ડાઉન લેવલથી વ્યક્તિને નુકસાન થઈ શકે ખરું, તે વિશે આપનું શું કહેવું છે? 100% થાય. શુગરનું અપ લેવલ એટલે કે બહુ હાઈ શુગર હોય તો એના કારણે એક્યુટ કોમ્પ્લિકેશન્સ બી છે અને ક્રોનિક કોમ્પ્લિકેશન્સ બી છે. એક્યુટ કોમ્પ્લિકેશન એટલે કે એકદમ શુગર હાઈ લેવલ પર રહેવાના કારણે તરત તમને જે કોમ્પ્લિકેશન મળે એને મેડિકલ ટર્મિનોલોજીમાં એક્યુટ કોમ્પ્લિકેશન કહેવામાં આવે, જેની અંદર ડાયાબિટિક કીટોએસિડોસિસ, હાઇપરઓસ્મોલર કીટોએસિડોસિસ જેવી કન્ડિશન ઊભી થતી હોય છે અને તે ખૂબ જ ઘાતક હોય છે. એવા દર્દીઓને અમારે આઈસીયુમાં પણ દાખલ કરવા પડતા હોય છે. અને લો શુગર એટલે કે શુગર ખૂબ જ ડાઉન જતું રહે તો એને હાઇપોગ્લાઇસેમિયા તરીકે કન્સિડર કરવામાં આવે છે, અને હાઇપોગ્લાઇસેમિક શોકમાં પેશન્ટ જતું રહેતું હોય છે. ઘણી વખત જો એને તરત ને તરત ટ્રીટ ન કરવામાં આવે તો પેશન્ટ કોમામાં પણ જઈ શકે છે. એટલે શુગર લેવલને કંટ્રોલ અને નોર્મલ રેન્જમાં રાખવું એ સૌથી વધારે હિતાવહ છે. વધારે પડતું અપ અને વધારે પડતું લો એ બંને શુગર આપણા વ્યક્તિના શરીરને નુકસાન કરે છે, અને કન્ટિન્યુઅસલી પર્સિસ્ટન્ટલી જો તમે હાઈ શુગર રાખો એ તમને ક્રોનિક કોમ્પ્લિકેશન તરફ લઈ જાય છે. એના કારણે હૃદય, કિડની, આંખોને, તમારી ત્વચાને બધાને લાંબા ગાળે નુકસાન જોવા મળે છે, જેને ક્રોનિક કોમ્પ્લિકેશનમાં આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. ડૉક્ટર મેહુલજી, ડાયાબિટીસને લઈ શરીરના અન્ય અંગો ઉપર શું અસર થતી હોય છે તે વિશે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો?
ડાયાબિટીસને જો એક વાક્યમાં સમજાવવું હોય તો એને અમે સ્લો પોઈઝન તરીકે ઓળખીએ છીએ. એને સ્લો પોઈઝન એટલા માટે કહેવામાં આવે કે ડાયાબિટીસ એ માથાના વાળથી લઈને પગના નખ સુધી દરેકે દરેક વસ્તુને પર ખરાબ અસર બતાવે જો એને કંટ્રોલ રાખવામાં ન આવે તો. ડાયાબિટીસથી તમારા વાળમાં જલ્દી સફેદી આવવી, આંખોની અંદર જલ્દી મોતિયો આવવો જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે, એ ઉપરાંત હૃદયની અંદર હૃદયની દિવાલ જાડી થવી, હૃદયને લોહી લઈ જતી નળીઓની અંદર પ્લાકનું ફોર્મેશન થવું જેના કારણે હૃદયને લોહી લઈ જતી નળીઓમાં બ્લોકેજ ઉત્પન્ન થવા અને જે છેલ્લે તમારા તમને હૃદયના એટેક તરફ લઈ જાય છે. એ જ રીતે એ બીજા બધા શરીરને બીજા અંગોને લોહી લઈ જતી નળીઓની અંદર બી બ્લોકેજ ઉત્પન્ન કરે છે. મગજને લોહી લઈ જતી નળીની અંદર બ્લોકેજ ઉત્પન્ન કરે તો તમને સ્ટ્રોક એટલે કે લકવો કે પક્ષઘાત જેને આપણે કહીએ છીએ એવી બીમારીનું નિર્માણ કરે છે. એ જ રીતે કિડની તરફ લઈ જતા બ્લડ સપ્લાયને એ ઓછો કરે અને એના કારણે કિડનીને નુકસાન કરીને છેવટે કિડની ફેલિયર તરફ લઈ જાય છે. ડાયાબિટીસના કારણે ત્વચાની બીમારીઓ, રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર ની બીમારીઓને પણ એ પ્રોત્સાહન આપે છે. એટલે ડાયાબિટીસ જે છે એ જો તમે કંટ્રોલ ન રાખો તો એ તમારા શરીરના ઓલમોસ્ટ દરેકે દરેક અંગને નુકસાન પહોંચાડતું હોય છે. તો ડૉક્ટર મેહુલજી, આજે આપણે વાત કરી ડાયાબિટીસની, તો ડાયાબિટીસમાં હાલમાં બચવા માટે આપણે શું કરીશું? તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે હાલમાં ડાયાબિટીસથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. ડાયાબિટીસ અત્યારે એક ગ્લોબલ બર્ડનની જેમ આ બીમારી ઉભરી રહી છે. આપણા દેશની અંદર બી ડાયાબિટીસની ડાયાબિટિક પોપ્યુલેશનમાં દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે ને રીતે પેશન્ટોની સંખ્યા વધી રહી છે. ત્યારે ખરેખર ડાયાબિટીસથી બચવા અને ડાયાબિટીસ થયું હોય તો એના કોમ્પ્લિકેશનથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે બેને. આપણે ડાયાબિટીસથી બચવા માટે સૌ પ્રથમ તો આપણી લાઇફસ્ટાઈલને ચેન્જ કરવાની જરૂર છે. આપણે આપણી લાઇફસ્ટાઈલની અંદર એટલીસ્ટ ફિઝિકલ એક્સરસાઇઝ, એટલીસ્ટ દિવસમાં 30 મિનિટ જેટલી ફિઝિકલ એક્સરસાઇઝ ડેલી કરવી જોઈએ. બેઠાળો જીવનનો ત્યાગ કરવો જોઈએ. ખાણીપીણીની અંદર થોડોક સુધારા વધારાની જરૂર છે, કેમ કે આપણી યંગ જનરેશન મેઇનલી જે છે જંક ફૂડ તરફ વળી છે, તો એ જંક ફૂડનો આપણે ત્યાગ કરીને પૌષ્ટિક આહાર તરફ આપણી જાતને વાળવાની જરૂર છે. આપણે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવા ફ્રૂટ, લીલા ભાજી, દૂધ, ડ્રાય ફ્રૂટ્સ એ વસ્તુઓને પોતાના આહારમાં સમાવવાની જરૂર છે. એ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ અને વ્યસનોથી દૂર રહીને આપણે ડાયાબિટીસથી દૂર રહી શકીએ છીએ. અને જો કોઈ સંજોગોવશાત, કેમ કે ડાયાબિટીસ એ જે છે વારસાગત બીમારી છે, એટલે તમારા ફેમિલીમાં હોય અને તમને જીન થ્રુ ડાયાબિટીસ મળ્યું છે તો એ ડાયાબિટીસ વહેલા મોડું કદાચ તમને આવ્યું, તો એ ડાયાબિટીસને આવ્યા પછી પણ તમે ડાયાબિટીસને કંટ્રોલ રાખીને બહુ સારું, તંદુરસ્ત, લાંબુ જીવન જીવી શકો એમ છો. પણ ડાયાબિટીસ માટેની ભ્રમણાઓને મગજમાંથી દૂર કરીને એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. નહીતર ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસના સિવિયર કોમ્પ્લિકેશન સાથે પ્રેઝન્ટ થતા હોય છે, જેમ કે કિડની ફેલિયર. કિડની ફેલ થઈ ગયા પછી પેશન્ટ ડાયાબિટીસના ડૉક્ટર પાસે પહોંચતા હોય છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે લેન્ડઅપ ન થઈએ એના માટે દરેક વ્યક્તિએ રેગ્યુલર બેઝિસ પર એમના ડાયાબિટીસ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. એટલીસ્ટ 6 મહિને એક વખત શુગર ચેક કરાવવું જોઈએ. અને જો શુગરમાં સહેજ પણ તમને અપડાઉન લાગે તો તમારે ડૉક્ટરનો કોન્ટેક કરવો જોઈએ અને બને ત્યાં સુધી ઝડપથી એની ટ્રીટમેન્ટ કરીને એને બીમારીને આગળ વધતી અટકાવો કે જેથી એના કોમ્પ્લિકેશન લઈને તમારી સામે ન આવીને ઊભી રહે. એટલે ડાયાબિટીસને સૌ પ્રથમ આપણે ડાયાબિટીસથી બચવા માટે તંદુરસ્ત જીવન જીવવાની જરૂર છે. અને જો ડાયાબિટીસ આવ્યો હોય તો તેને કંટ્રોલ કરીને એના કોમ્પ્લિકેશનથી દૂર રહેવા માટેનો અથાગ પ્રયત્ન કરવો જોઈએ. જી ડૉક્ટર મેહુલજી, આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આપને અમારા દર્શક મિત્રોને શું કહેવું છે, શું મેસેજ આપવા માંગો છો અમારા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને મારે ખાસ એ જ કહેવું છે જે મેં અત્યારે કીધું કે ભાઈ જેમ ડાયાબિટીસથી આપણે કઈ રીતે બચી શકીએ એના માટે આપણી લાઇફસ્ટાઈલ ચેન્જ કરીએ અને તંદુરસ્ત જીવન જીવવા માટે એક્સરસાઇઝ, ડેલી એક્સરસાઇઝને આપણા જીવનમાં લાવીએ અને પૌષ્ટિક આહાર તરફ વળીએ અને
સાથે જો ડાયાબિટીસ આવ્યું હોય તો એના કોમ્પ્લિકેશનથી દૂર રહેવા માટે તેની પ્રોપર ટ્રીટમેન્ટ લઈએ, એ ટેક હોમ મેસેજ છે મારો. જી ડૉક્ટરજી, તમે આજે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે આવ્યા છો, તો શું કહેવું છે આપનું? ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ખૂબ જ સારી સંસ્થા છે અને ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યું છે. પદ્મશ્રી કનુભાઈ ટેલર સાહેબને મળીને મને ખૂબ જ આનંદ થયો કે તે પોતે આ બાળકોની આટલી દિલથી અને એમની જે સેવા કરી રહ્યા છે તે જોઈને ખરેખર મન ગદગદ થઈ ગયું. અને આવી સંસ્થાઓ વધુ ને વધુ બને અને આપણા દેશના કે પૂરી દુનિયાના જે બી ડિસેબલ બાળકો છે એને એમને શેલ્ટર મળે અને એમને તેઓ પોતાના જીવનમાં કંઈક સારું કરી શકે એ માટે એમને સહાય મળે તેવી સંસ્થાઓ વધુ ને વધુ બને તેવી મારી ઈચ્છા છે. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર મેહુલ ભાવસારની મુલાકાત કરી, એમનું મંતવ્ય જાણ્યું અને હું આશા રાખું છું કે આપ સૌ લોકો તંદુરસ્ત રહો. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્તે.